गुरु चरण सरोज छवि निज मन मंदिर धारी सुमिरी गजानन शारी। ઋષિ મુનિઓના જમાનામાં એ શક્તિઓ નો આપણે ગર્વ લઈએ છીએ, પણ પ્રેક્ટિકલ તપ કરી અને એને સફળ નથી કરતા. ભૂતકાળનો ગર્વ અનુભવીએ છીએ, પણ બીજ કંઈક શક્તિ અને સિદ્ધિને તપ કરીને પ્રાપ્ત કરેલી છે. વધુ એના વિશે એમના તરફથી જાણવા મળશે. રોનિત સ્ટેજ પર આવો. જય પરશુરામ, જય પરશુરામ, જય પરશુરામ. અલા અવાજ નથી આવતો, જય પરશુરામ. મારું નામ રોનિત જોશી છે અને આજે હું તમને ભૂતકાળની શક્તિઓ વર્તમાનમાં કેવી રીતે વાપરવામાં આવે હું તમને બતાવવામાં આવ્યો છું. તો આ બધું કેવી રીતે પોસિબલ છે, આ બધું શક્ય કેવી રીતે છે? તો આ બધું મેડિટેશન ધ્યાનથી શક્ય છે. તો હું રોજ ધ્યાન કરું છું અને જે લોકો મારા જેટલા હશે, સ્કૂલમાં જતા હશે, એ લોકોને ટીચર બોલતા હશે કે ધ્યાન આપો, ધ્યાન આપો. એ ધ્યાન અલગ છે, પણ ઋષિ મુનિઓ જે હિમાલય પર જઈને ધ્યાન કરે ને એવી ધ્યાન પાછું અલગ. હવે એ બે ધ્યાનમાં હાલ કન્ફ્યુઝન થઈ જાય કે કયું ધ્યાન આપણે કરીએ, ક્લાસમાં ધ્યાન કરીએ કે પછી હિમાલય પર જઈને શાંતિથી બરફમાં ઠંડી ઠંડી વાળું ધ્યાન કરીએ. તો એના બારેમાં હું કહેવા આવ્યો છું, ઋષિ મુનિઓ જે ધ્યાન કરે છે, કેમ કે સ્કૂલમાં આપણે ધ્યાન આપીએ તો ટકા સારા આવે, ઘરે ધ્યાન કરો તો વર્તમાન શક્તિઓ આપણને, ભૂતકાળની શક્તિઓ આપણને વર્તમાનમાં મળે. ખ્યાલ આવે છે ને બધાને? ખ્યાલ આવે છે ને બધાને? અલા અવાજ નથી આવતો, ખ્યાલ આવે છે ને બધાને? તો ધ્યાનથી શું ફાયદા થાય? એમ તો ઘણા બધા ફાયદા થાય. તમારી યાદ શક્તિમાં વધારો થાય, આંખોનો તેજ વધે, તમને નંબર નહીં આવે ધ્યાન રોજ કરવાથી. અને ત્રીજો લાઈવ એક્ઝામ્પલ હું તમને બતાવવા જઈ રહ્યો છું, તો એમાં હું એવું કરીશ કે મારી આંખ પર આ પટ્ટો બાંધીશ અને તમે મને કોઈ પણ વસ્તુ આપશો એ હું તમને ઓળખીને બતાવીશ. તો આના માટે હું મારા ડેડીને સ્ટેજ પર બોલાવવા માંગીશ. અને તમારામાંથી પણ કોઈ એક આઈને આ બ્લાઇન્ડ ફોલ્ડ ચેક કરી શકશે. જેને આવવાની ઈચ્છા હોય સ્ટેજ પર આવી જાઓ. ચલો કિરીટ કાકાને જ આપણે બતાવી દઈએ. કિરીટ કાકા જરા ચેક કરી લો. આ બે ક્વેશ્ચન છે એની પાસે. થોડો કોસ્ટ આપી તમને, એને બાંધીને બતાવી દો. તમે ચેક કરીને કહેજો કે તમને દેખાય છે કે નહીં. હા, ભાઈ બિલકુલ દેખાતું નથી. સરસ સરસ. હવે આ રોનિત જોશી છે, એણે ગયા વર્ષે 2 વર્લ્ડ રેકોર્ડ કરેલા છે. ગયા વર્ષે 6 જાન્યુઆરીએ 2019ના દિવસે વડોદરામાં જે મેરેથોન થઈ હતી એમાં એણે 5 કિલોમીટર આંખ પર પાટા બાંધીને સ્કેટિંગ કર્યું હતું અને સાથે સાથે એણે 6 વખત આ ક્યુબ સોલ્વ કર્યું હતું. આ ક્યુબ એ 2 મિનિટની અંદર આંખ પર પાટા બાંધીને સોલ્વ કરી શકે છે. તમે એને કરન્સી નોટ આપો, આધાર કાર્ડ આપો, તમારી પાસે કોઈ લાયસન્સ હોય આપો, તો એને શું લખેલું છે એ બધું તમને પોતાના થર્ડ આઈ એટલે કે આગલા ચક્ર પરથી વાંચીને તમને બતાવશે. હવે આ કોઈ જાદુ નથી, પણ આપણે એક આગલા ચક્ર છે. આપણને કદાચ ખ્યાલ હશે કે કૌરવ અને પાંડવોનું જ્યારે યુદ્ધ થયું ત્યારે ધૃતરાષ્ટ્રને જોયું હતું કે એમના બાળકો કેવી રીતે લડી રહ્યા છે. ત્યારે કૃષ્ણ ભગવાને સંજયજીને સંજય દ્રષ્ટિ આપી હતી અને મહેલમાં બેઠા જ એ આંખો દેખો અહેવાલ કુરુક્ષેત્રને કહી રહ્યા હતા. તો આપણી બધી ભૂતકાળની ઋષિ મુનિઓની પ્રાચીન શક્તિ છે જે મેડિટેશન દ્વારા શક્ય બને છે. તો આપણે શરૂ કરીએ છીએ. મારી પાસે તો બધી વસ્તુ પડેલી છે, એ દરમિયાન તમે તમારી પાસે જે કોઈ કરન્સી નોટ હોય, કોઈ આધાર કાર્ડ હોય તમે આપી શકો છો. હું તમારી સામે જ આપું છું. એ સીધો એના હાથ ઉપર ઘસી અને સીધો માથા ઉપર લઈ જશે.
યલો કલર છે, બધા જોઈ શકો છો કે યલો કલર છે. લાઈટ બ્લુ કલર છે. ઓકે, બહુ સરસ લાઈટ બ્લુ કલર છે. બીજું કાર્ડ આપ્યું છે મેં, એ દરમિયાન તમારી પાસેથી પણ કઈ હોય તો તમે આપી શકો છો તમારી પાસેથી. હા, આવું છે ગુવાડ. હા ભાઈ, ગુવાડ નો ફોટો છે એથી દેખાય બધાને. હા સરસ, બહુ સરસ. ઓકે, આ કઈક નવો ઓબ્જેક્ટ આવ્યું છે બહારથી. બીજો ઓબ્જેક્ટ છે. આ એક કાર્ડ છે જેમાં લખ્યું છે જિજ્ઞાસુ સનત કુમાર ભટ્ટ. મને એક્ચ્યુઅલમાં નથી વંચાતું. હા ઓકે, જિજ્ઞાસુ ભટ્ટ. ઓકે, બહુ સરસ, વેરી ગુડ, બહુ સરસ. હા, ₹200 કરન્સી નોટ છે. તો ₹200 નોટ છે, બધાને દેખાય છે. મને નંબર પણ વાંચીને આપણને બતાવશે. હા, 2552. હા બહુ સરસ, વેરી ગુડ. ઓકે, ડ્રાઇવિંગ લાયસન્સ છે જેમાં નામ છે જયેશ જે વ્યાસ. જયેશ ભાઈ વ્યાસ, બરાબર છે. હા, મને તો નથી વંચાતું. બ્લુ કલરનું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું કાર્ડ છે જેમાં લખ્યું છે વિનાયક શિવપ્રસાદ જોશી. વિનાયક શિવપ્રસાદ જોશી, બરાબર છે. બહુ સરસ, વેરી ગુડ. આ કદાચ તો એને જોઈએ પણ નહીં હોય જેને આપવામાં આવ્યું છે. ₹1 કરન્સી નોટ છે, ₹1 કરન્સી નોટ છે, બરાબર બેટા. હા, હવે નંબર 471846 ચેક કરીને, બરાબર છે. ઓકે, બહુ સરસ, ફાઇન. હનુમાનજી નો ફોટો છે. ઓહ, બહુ સરસ, હનુમાનજી નો ફોટો છે, બહુ સરસ. ચલો છેલ્લું ઓબ્જેક્ટ હવે. એને એ 11મો ધોરણમાં ભણે છે કે બહુ મોટો છે નહીં. ₹5 ની કરન્સી નોટ છે, ₹5 નોટ છે. નંબર 07, એનો નંબર છે 079696, બરાબર બેટા, જોઈ લે, ચેક કરી લેજો. ઓકે, બહુ સરસ. હવે એને એક્ચ્યુઅલમાં મોટો વિશ્વ સ્પીકર બનવું છે અને એની શરૂઆત એને પરમ દિવસે સ્ટાર્ટ કરી કે આપણે અહીંયાથી પાદરા એ આગળ એક વડું છે અને એમાં એ જિલ્લામાં 3 સ્કૂલો છે તાલુકામાં અને શુક્રવારે જઈને 3 સ્કૂલમાં 500 છોકરાઓની સામે એણે પોતાની પહેલી સ્પીચ આપી અને એવું નક્કી કર્યું છે કે આ વર્ષની અંદર એને 100 સ્પીચ કરવી છે અને એ ગામડાના બાળકોને ધ્યાન દેવું ફેલાવો કરવો છે કે મેડિટેશન આપણે કરવું જોઈએ અને આપણા ખરેખર જોવા જાવ તો આપણા ભૂદેવો જ આપણા ઋષિમુનિઓ જ આ કરતા હતા જ અને આપણે વળી ગયા છે મોબાઈલ અને ટીવી તરફ અને હું પણ એને કહું એ પણ સમજે છે કે આપણે બીજાને જોઈએ ને એના કરતા આપણે એવું કંઈક કરીએ કે લોકો આપણને જુએ બાકી આપણે તો સમય જ બગડે બધાની પાછળ હવે ક્યુ બંસોલ કરેલું જ છે છતાં હું આપીશ કે ખાલી કન્સોલ કરી દે ખાલી ફેરવી દો કોઈને બી અને વધારે વધારે 2 થી 2.5 મિનિટમાં એ તમને સોલ્વ કરીને બતાવશે આ સિવાય સારો હી ઇઝ અ ગુડ પેન્ટર ઓલસો એ સારો પેન્ટર છે એ સ્વિમર પણ છે એને જે પણ કંઈક શીખવાડવામાં આવે છે તાત્કાલિક શીખી લે છે એનું ખાસ મહત્વ આ મેડિટેશનને કારણે આપણી અંદરની ટેલેન્ટ જે છે ને બહાર આવે છે ઓકે લખ્યું
ગજ સમુદાય શરૂઆત મારાથી ડાઉટ કરવાથી રહી હતી. મને એવું થાય કે નીચેથી દેખાય છે, પણ પછી મેં પણ જોયું, ચેક કર્યું, કદાચ બહુ કરો ને તો તમને નીચે અહીંયા દેખાય એકદમ, પણ સામેથી દેખાવું તો અશક્ય જ છે. હા, નંબર તો ના જ દેખાય, બરાબર, સાચી વાત છે. અને મને પછી ધીરે ધીરે વધારે ખ્યાલ આવ્યો કે બરાબર મેડિટેશનનો પ્રભાવ જો મેં મેડિટેશન 2 વર્ષ પહેલાં સ્ટાર્ટ કર્યું હતું અને એ મેડિટેશનનો પ્રભાવ ધીરે ધીરે હવે દેખાઈ રહ્યો છે. અને મેડિટેશનના ઘણા બધા ફાયદાઓ છે, એ જે વર્ણવ્યા કે પર્સન્ટેજ ભણવામાં આપણો એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે, અને એને કારણે આપણે જે બીજું બધું ડાયવર્ઝન આવે છે મોબાઈલ ટીવી એમાંથી આપણો અભ્યાસ તરફ વળી શકીએ, અને સાથે સાથે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ આપણે આગળ આવી શકીએ. તો જે આપણું જે મુખ્ય જે ભૂતકાળની પ્રવૃત્તિ હતી આપણે ધ્યાન કરવું, જે એના પર આપણે વધારે કોન્સન્ટ્રેટ કરીશું ને તો આપણા જે પ્રાચીન ઋષિમુનિઓ હતા, આપણા જે પરદાદાઓ હતા, જે ક્રિયાઓ કરતા હતા એ આપણે ફરીથી કરી શકીશું. પરશુરામ કો ચારુ ચરિત મેટત સકલ અજ્ઞાન શરણ પઢે કો દે. ઓકે, બહુ સરસ. તમે જોઈ શકો છો બધા જ કલર એને બધી બાજુ અલગ સેટ કરી દીધા. ઓકે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને હું તો બીજા કોઈ ઓળખતો નથી, પણ રંગેશભાઈ અને આપણા અહીંયાના મંત્રીજી દ્વારકેશભાઈ, કિરીટભાઈ પ્રમુખશ્રી, મને બહુ ખ્યાલ નથી, સોરી કે મારી ભૂલ થતી હોય તો, પણ એમણે બહુ ટૂંક સમયમાં ચાન્સ આપ્યો નહીં ઘડી આવવાનો, અને આપ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય પરશુરામ. થેન્ક યુ વેરી મચ બેટા. હવે આભાર વિધિ આપણે નિખિલભાઈ દવેને કહીશું કે આભાર વિધિ પૂર્ણ કરે. જય પરશુરામ. દિવાળી પૂરા વાસના એકમમાં આજના આ ખીચડો કાર્યક્રમ કહીએ, જે ખરેખર તો આપણે ધનુર્માસમાં જ રાખીએ છીએ, પરંતુ થોડાક સંજોગને અનુસાર આપણે અત્યારે આ ઋતુમાં ચાલુ કર્યું. એમાં આપ સૌ પધાર્યા છો એ બદલ સર્વનો આભાર માનીએ છીએ. ખાસ આ દિવાળી પૂરા વાસના એકમ તરફથી પેરિસ નગરના સર્વ રહીશોનો અને કમિટી મેમ્બરોનો પણ આ આભાર માને છે કે જેમને આપણને આ ગ્રાઉન્ડ ઉપયોગમાં લેવડાવ્યું. બીજી એક સૂચના એ છે કે દિવાળી પૂરા વાસના એકમ